भारत देश ने शांति में अखंडितता जाळवी राखवा माटे आर्मीना जवानो खूब ज मोटो फाळो छे। जारे भारत देश नी आन बान अने शान आर्मीना जवानो छे। जारे डीसा तालुकाना जूना डीसा गामे आवा ज एक आर्मी जवान छे जे वय मर्यादा में निवृत्त थता एमनो सन्मान गामना हिंदू मुस्लिम लोको साथे मळीने उमड़का भेर कर्यो हतो। આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોમાં જૂના ડીસા ગામના સરપંચ બાબા દેસાઈ, ડેપ્યુટી સરપંચ ફારૂક દાણી તેમજ સભ્ય અમૃત જગમાલ પુનડિયા, હસમુખ મોદી, પિયુષ પુનડિયા, તાલુકા ડેલિગેટ સહિતના મહેમાનો તેમજ જૂના ડીસા ગામના વીડી ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આર્મી મેન અલ્કેશ માળીનું ફૂલહાર, પુષ્પગુચ્છ સહિતની વિવિધ ભેટો આપી અને ભવ્ય સ્વાગત કરાયું હતું। આપણા જ ગામના સુપુત્ર એવા શ્રી અલ્કેશભાઈ સુમાજી માળી, જે આપણા જ ગામની બાજુમાં વીડી ગામ છે, જે આપણા જ ગામનો એક ભાગ છે, ત્યાંના સુપુત્ર 18 વર્ષ સુધી દેશની સેવા કરી અને જ્યારે હજી નિવૃત્ત થઈ અને પોતાના માદરે વતન પધારી રહ્યા છે, ત્યારે આજે જૂના ડીસા સાથે સાથે ડીસા અને બનાસકાંઠાની અંદર પર હર્ષ અને લાગણી સાથે ગૌરવ અનુભવી રહ્યા છે। એમને જેને સન્માનવા માટે આજે જૂના ડીસા તેમજ બનાસકાંઠાવાસીઓ થનકલી રહ્યા છે। જે પ્રસંગ આજે જૂના ડીસાની અંદર વિશ્વ હિન્દુ પરિષદ ડીસા પ્રખંડ અને જૂના ડીસા ખંડ દ્વારા યોજાઈ રહ્યો છે, ત્યારે એમનું અમે હૃદયપૂર્વક માદરે વતનમાં ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ। આજે આપણે જે કંઈ અહીંયા બેઠા છીએ, જે કંઈ આપણા અહીંયા તહેવારો ઉજવી રહ્યા છીએ, તે આ દેશના આવા જાબાજ સૈનિકો સરહદના સાચા સાવજોના કારણે જ આપણે સુરક્ષિત છીએ। ત્યારે આપણે ગૌરવ લેવું જોઈએ કે આપણા આવા દેશના જવાનોને જ્યારે પણ રિટાયર્ડ થઈને આવે ત્યારે એમને સન્માન કરવું જોઈએ, એમને કાર્યને બિરદાવવું જોઈએ। ફરીથી આપ સૌ કોઈ અહીંયા ઉપસ્થિત રહ્યા છો, મારા જૂના ડીસા ગામના ગામવાસીઓ, વીડીના ગામવાસીઓ તથાથી અહીંયા જૂના ડીસાના તમામ પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ તમામનો હું ખૂબ ખૂબ આવકારું છું અને ફરીથી આવા જ આ દેશના સપૂતો આપની દેશની સુરક્ષામાં જોડાયેલા રહે તેવી મારી દિલથી શુભકામના સાથે। ભારત માતા, ભારત માતા કી વંદે, વંદે। આજે આપણા જૂના ડીસા ગામની અંદર આપણા યુવા જે આર્મીની અંદર દેશ માટે સેવાઓ આપી રહેલા અલ્કેશભાઈનું હું હાર્દિક સ્વાગત કરું છું જૂના ડીસા ગામ વતી, કારણ કે એ મારા પૂર્વ મિત્ર પણ હતા, એની પણ હું આજે ગામ વચ્ચે કહી શકું છું, કારણ કે અમે બાળપણની અંદર ભેળા પણ રમેલા છીએ અને આજે જે અમને કામ કર્યું છે એનો અમને બહુ ગર્વ છે જૂના ડીસા ગામ વતીને। અને અમારા જૂના ડીસાના તમામ વડીલો અહીંયા ઉપસ્થિત છે, આગેવાનો, માતાઓ, બહેનો પણ અહીંયા ઉપસ્થિત છે, અલ્કેશભાઈના સ્વાગત માટે ધામધૂમથી અહીંયા પધાર્યા છે, એ બદલ એમનો આધાર માનું છું। અને અલ્પેશભાઈ અમારા જૂના ડીસા ગામ માટે ગર્વની લાગણી છે, ગુજરાત માટે અને ઇન્ડિયા માટે મોટા મોટી લાગણી, અને અમે ગર્વથી 56ની સાથીએ કહીએ છીએ કે અમારા અલ્કેશભાઈ એક વાઘનું બચ્ચું છે એવું કહી શકીએ છીએ। કેમ કે અમે જૂના ડીસાની અંદર આવો પહેલો પ્રસંગ જોઈએ છીએ જે અમને ગર્વરૂપ છે, અમારી જૂના ડીસા ગ્રામ પંચાયત ગામના વડીલો સાથે હું એમનું હૃદયથી પ્રેમથી સ્વાગત કરું છું। અને આવા દરેક અમને એક પ્રોમિસ આપ્યો છે કે જૂના ડીસાની અંદર યુવાનોને હું પ્રોમિસ કરું છું કે દરેક યુવાન આગળ વધે, આર્મીમાં ટ્રેનિંગ લે, એની ટ્રેનિંગ આપવા અલ્પેશભાઈ આપણે તૈયાર છે, એથી હૃદયને એમનો આભાર માનું છું। આપણો બાળકનું ભવિષ્ય પણ આગળ વધશે અને દેશની અંદર આજે શાંતિથી આપણે બેઠા હોઈએ, ખાતા પીતા હોઈએ, એ આર્મીનો પ્રતાપ છે, ઇન્ડિયન આર્મીનો પ્રતાપ છે। જય હિન્દ, જય ભારત। રાજુ સી પુનડિયા, એનએસ ગુજરાત ન્યૂઝ, ડીસા।